ના સાહેબ જેના મનમાં પાપ હશે એ એટલો તો બેવકૂફ નથી કે હું સમજી જશે કે હું બીમાર પડીશ નહીં અને આ સાહેબ એક્ચ્યુઅલી છે ને આ લેડીઝોનું કામ નથી લેડીઝોનું આવું ફાવતું બી નથી કરતા કારણ કે એ લોકોને તો સૌથી પહેલા ઘરઘટી વગર ચાલતું નથી એટલે તમે આ રીઝન આપશો તો નહીં પણ હું તમને એક બીજો વે રસ્તો આપું છું એટલે જે બહેનોએ કરવું જોઈએ કે જયારે સૌથી પહેલા આજે અમે અમે બાય ડિફોલ્ટ રૂલ રાખ્યો છે કે ભાઈ બને તો જેન્ટ્સ તો રાખો જ નહીં અને લેડીઝ રાખો તો જે જેન્ટ્સ એ લોકોને મળવા આવે તો એલાવ નહીં કરવાના કે ભાઈ આટલા ઘડી ઘડી જેન્ટ્સો મળવા ના આવવા જોઈએ બીજી વાત કે તમે લોકો જયારે બી એલ્ડર સિનિયર સિટીઝન ની ખાસ કરવા માંગુ છું કારણ કે એ લોકો વલનરેબલ કહેવાય એટલે એ લોકોને જલ્દી એટેક થાય તો એ સિનિયર સિટીઝન માટે વચ્ચે બહુ સરસ પોલીસ વાળાએ સ્કીમ કરી હતી કે ભાઈ તમે તમારા સેલ્ફને કંઈક ફોર્મ આપ્યા હતા કે તમે રજીસ્ટર કરી દો એટલે શું જયારે તમને જરૂર પડે અમે તમને બચાવવા આવી શકીએ પણ એનું અનફોર્ચ્યુનેટ થયું છે કે કોઈ પોલીસ સ્ટેશનો એ સ્કીમમાં હેલ્પ કરીને કોઈ પોલીસ સ્ટેશન ના પડે કે અમને તો કશી ખબર જ નથી કોઈ ફોર્મ વોર્મ નહીં કશું નહીં એટલે આ જે બધા પોઈન્ટ એનો લોકો ફાયદો ઉઠાવે છે ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે કહેવા માંગુ છું કે અત્યારે જે કોસ્મોપોલિટન ક્રાઉડ થઈ ગયું છે આપણે વિકાસની વાત કરીએ છીએ તો ઓબ્વિયસલી વિકાસ સાથે એની સાથે આ બધું તો આવવાનું જ છે પણ એના માટે જે પોલીસનો ધાક હોવી જોઈએ ધમકી હોવી જોઈએ જે પોલીસે જેનાથી લોકો ગભરાય એ અત્યારે અભાવ છે એટલે આપણે અગર એ પોલીસિંગ અને બીજું જે એને કહીએ અમે બીજું જે કહીએ છીએ સોશિયલ પોલીસિંગ કે સોશિયલ પોલીસિંગ નો મતલબ એવો છે કે અગર પોલીસ એ સોસાયટી આસપાસ આટા ફેરા મારતી રહેતી હોય જી નિસર્ગી તમે શું કહેશો